કચ્છનું પાટનગર એટલે ભુજ અને લાખો કચ્છીઓના મનમાં ભુજના દરેક વિસ્તારોમાં અંકિત થયેલા છે ત્યારે જિલ્લા મથકો પર ભુજનો આજે ચારસો ને ચુમ્મોતેરમો જન્મદિવસ છે જેના લઈને સ્થાનિક નાગરિકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો રાવ ખેંગારજી પહેલાએ વિક્રમ સંવત સોળસો પાંચ ના માગસર સુદ પાચમ ના દિવસે ભુજ શહેરની સ્થાપના કરી હતી ભુજા ડુંગરના કારણે આ નગરનું નામ ભુજ પાડવામાં આવ્યું હતું રાજાશાહી શાસન બાદ આજે ભુજ સમગ્ર જિલ્લાનું વડુ મથક બન્યું છે વિશાળ વિસ્તારમાં નગર પ્રસરી રહ્યું છે ભુજમાં હમિતસર તળાવ પ્રાગ મહેલ આઈના મહેલ ખેંગારબાદ વોકવે ભુજી ડુંગર હિલ ગાર્ડન સ્વામિનારાયણ મંદિર આશાપુરા મંદિર સહિતના સ્થળો જોવાલાયક છે રાવ ખેંગ્યારજી પહેલાંએ ભુજ શહેરની સ્થાપના કરી હતી આજે શહેરનો ચારસો ચુમોતેરમો સ્થાપના દિવસ છે ભુજમાં અઢાર રાજવીઓએ રાજ કર્યું હતું

જેમણે લખિયારવીરો રાજધાની સ્થાપી હતી ને આ લખિયારવીર રાજધાની જામ હમીજી સુધી રહી અને અમુક સમય સુધી રાવસિંહ ખેંગારજીના કબજામાં ભરતી ત્યાર પછી ખેંગારજી આખા સમસ્ત કચ્છના માલિક થયા ને એમણે આ જે જગ્યા એમને એના કેન્દ્રની જગ્યા ગોતતા હતા એમાં આ જગ્યાએ એમને પસંદ પડી જેથી ભુજમાં અહીંયા ખીલ્લીની સ્થાપના કરી એ વખતમાં માણેક મેરજી તેમજ બીજા જ્યોતિષીઓ શાસ્ત્રો ભાવનો વિદ્વાનોને બોલાવી એની સ્થાપના કરવામાં આવી હતી આ ભુજની સ્થાપના થયા પછી મારાવસિંહ રાસિંહ ખેંગારજી પહેલાંથી કરી ને મહારવસિંહ મદનસિંહ સુધીના અઢાર રાજ્યોએ રાજ કર્યું અને ઓગણીસો અડતાલીસમાં મહારવશ્રીએ આને ભારત સંઘમાં જોડ્યું ને ત્યારે પણ એક કરાર કરવામાં આવ્યા હતા એ કચ્છને રાજ્ય તરીકે રાખવું ઓગણીસો છપ્પન સુધી ઓગણીસો છપ્પન સુધી આ રાજ્ય થયું ત્યાર પછી એક જિલ્લો બની ગયો છે આજે પણ જિલ્લાનું મુખ્ય મથક કચ્છ છે એક વખત અહીંયા હાઈકોર્ટ હતી ટસાળ હતી સોના અને ચાંદીના સિક્કાઓ પડતા હતા રાજાસિંહના વખતમાં પાંચસો ને બાસઠ રજવાડામાં ફક્ત તેર રજવાડા એવા હતા કે જેને સિક્કા પડવાની મંજૂરી હતી એમાંથી કચ્છ એક હતો ઘણા પાંચસો વર્ષ પહેલા હિમરાઈ તળાવ કાંઠે વસેલું ભુજ આજે ચોપન કિલોમીટરની ત્રિજિયામાં વિસ્તર્યું છે ઓગણીસો એસી એટલે કે ચાલીસ વર્ષ અગાઉ હજુ પાંચ નાકા અને છઠ્ઠી બારી અંદર વસેલું ભુજ આજે ચતુર્દિશામાં ફેલાયું છે નોકરીયાત લોકોની મુખ્ય વસ્તી હોવા ઉપરાંત હવે વેપારી વર્ગ પણ ખાસો એવો વસ્યો છે મૂળ ભૂજના વતની છે એનાથી અનેક ગણા આસપાસ અને અન્ય તાલુકામાંથી સ્થળાંતરિત થયા છે વસ્તી વત્તા એક સમયે બહુમંજલા ઇમારત બની પરંતુ બે હજાર એકમાં ધરતીકંપમાં ખૂબ ખુવારી થયા બાદ હવે ચો તરફ વિકસ્યું છે છેલ્લા બે દાયકામાં જમીનના ભાવ ક્યાંક ચાર ગણા તો ક્યાંક દસ ગણા વધ્યા છે ઇતિહાસની સાથે વિકાસની હરણફાળ ભરતું ભુજ આજે કચ્છી યોજ નહીં પણ પ્રવાસીઓના મનમાં પણ અંકિત થઈ ગયું છે આજે ભુજનો જન્મદિવસ લોકો પોતાના જન્મદિવસ હોય તે રીતે સેલિબ્રેટ કરી રહ્યા છે રાજવી પરંપરા પ્રમાણે ભુજના પ્રથમ નાગરિક એવા નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ ઠક્કર અને કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજા દ્વારા દરબારગઢ ખાતે ખીલી પૂજન કરવામાં આવ્યું હતું તેમજ આ સ્થળે કેક કાપીને ભુજના બર્થડેની ઉજવણી કરાઈ હતી ભૂકંપ સહિતની સુખ વેઠ્યા પછી પણ પણ આ શહેર છે એટલું જ નહીં વિકાસની હેરણફાળ ભરી રહ્યું છે તેવો મત પણ મહાનુભાવો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો કુંવર ઇન્દ્રજીત સિંહ જાડેજાએ ભુજ શહેર મહાનગરપાલિકા બને તેવી ઈચ્છા દર્શાવી આ મુદ્દે સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવું પણ કહેવામાં આવ્યું હતું નોંધનીય છે કે મહાનુભાવો દ્વારા ભુજ મહાનગરપાલિકા બને તેવી વાતો કરવામાં આવે છે પણ આજ દિન સુધી આ કિસ્સામાં કોઈ હકારાત્મક કામગીરી કે પ્રયાસો કરવામાં આવ્યા નથી જેથી આ મુદ્દો માત્ર પ્રચાર અને પ્રસિદ્ધિ માટે જ સીમિત રહી ગયો છે સૌથી પહેલાં તો સમગ્ર નગરજનોને સ્થાપના દિવસની હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું આ ચારસો ચમોતેરમો જન્મદિવસ ભુજ જ્યારે ઉજવી રહ્યો છે ભુજની સ્થાપના થઈ એની ખીલી ચારસો ચુમોતેર વર્ષ પહેલાં અહીં લગાડવામાં આવી છે એ ખીલીનું પૂજન કરવાની જ્યારે મને તક મળી છે ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે ભારતીય જનતા પાર્ટી એક નાના કાર્યકર્તાને મારા જેવા એક નાના કાર્યકર્તાને મોટી જવાબદારી આપી અને મારી જિંદગીની અંદર આ મને તક મળી છે આ તક હું ક્યારેય નહીં ભૂલું આજ સવારે વાલ્મિકી સમાજના ઘરે જઈ ત્યાં ચા નાસ્તો કર્યો અને વાલ્મિકી સમાજે મને જે માન સન્માન આપ્યું છે ત્યાં વડીલ વંદના કરી ત્યારે એંસી વર્ષના માજીએ મને જે આશીર્વાદ આપ્યા છે એ જિંદગીમાં હું ક્યારેય નહીં ભૂલી શકું સત્તા તો આજે છે ને કાલે નહીં હોય ખાસ કરીને આજે ચારસો ચોતેરનો ભુજનો સ્થાપના દિન છે ખરેખર આજે ભુજનો જન્મદિવસ છે અને કચ્છના મહારાવશ્રી શ્રી મહારાવશ્રી શ્રી ખેંગારજી પ્રથમ આ ખીલી પૂજન કરી અને ભુજની સ્થાપના કરી હતી ખાસ કરીને આપ પણ જોઈ રહ્યા છો કે જ્યારે ભુજની સ્થાપના કરવામાં આવી ત્યારે ભુજ પાંચ એકરમાં ફેલાયેલું હતું આજે ભુજ છપ્પન એકરમાં ફેલાયેલું છે આપના માધ્યમ દ્વારા હું કચ્છના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આજના પંચાયતી મંત્રીશ્રીને પણ એક વિનંતી કરું છું કે ખરેખર ભુજને નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો આપો જેના કારણે જેટલા વિકાસ થયા છે એનાથી વધારે વિકાસ થાય અને ભુજની પ્રજા તો કચ્છની પ્રજાને પણ એનો લાભ મળે એ આપના માધ્યમ દ્વારા હું એમને વિનંતી પણ કરું છું અને ભુજની અંદર આજે ચારસો ને સ્થાપના દિવસે અહીં દરભાગડમાં જ્યાં ખીલી પ્રથમ ખોડાઈ છે ભુજની એનું ખીલી પૂજન સાથે આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવે છે ખીલી પૂજન અગાઉ મારાઓ મારાવશ્રી દ્વારા કરવામાં આવતી હતી ત્યાર પછી પ્રજાકીય બોર્ડ અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ઓગણીસો પંચ્યાસીથી ભુજ નગરપાલિકાના પ્રથમ પ્રમુખ જે હોય છે તે આ ખીડીનું પૂજન કરે છે અને ઐતિહાસિક ભુજના સ્થાપના દિવસની ઉજવણી અહીં શરૂઆત કરવામાં આવે છે ભુજની અંદર સત્યમ સંસ્થા ઓગણીસો પંચ્યાસીથી આ પરંપરા જાળવી રાખી છે અને આજની તારીખમાં એટલે ચારસો તોતેરમાં પૂરો થયો ત્યારે ચારસો ચુમ્મોતેરમાં સ્થાપના દિવસે પણ ભુજની અંદર અનેકવિધ કાર્યક્રમો આજે યોજવામાં આવ્યા છે કચ્છના પાટનગર ભુજના ચારસો ચુમ્મોતેરમાં સ્થાપના દિવસ નિમિત્તે દરબારગઢમાં ખીલી પૂજન કરવામાં આવ્યું હતું કારણ કે સ્થાપના સમયે આ ગઢમાં શહેરની ખીલી ખોળાઈ હતી આ સાથે કેક કાપીને ભુજના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી પરેશ રાજગોર